નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 9 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. હવે આવી નકલી સીબીઆઈ ની ટીમ અમદાવાદની ક્લબમાં નકલી સીબીઆઈ ની ટીમ ત્રાટકી. રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. હિન્દી ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ અમદાવાદની YMCA ક્લબમાં નકલી સીબીઆઈ ની ટીમ ત્રાટકી હતી. આ ટીમે વ્યવસાયે ફિલ્મ નિર્માતા યુવક સુમિત ખાનવાણીને લાફા પણ ઝીક્યા હતા. આનંદનગર પોલીસે સીબીઆઈ ઓફિસર હોવાનો દાવો કરવા બદલ અને ક્લબ પર દરોડા પાડવા બદલ 3 લોકો સામે કેસ નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર ફિલ્મ નિર્માતા યુવક સુમિત YMCA ક્લબમાં મીટિંગ કરી રહ્યા હતા ત્યારે મીટિંગ દરમિયાન 3 શખ્સ સીબીઆઈની ઓળખ આપી રૂમમાં ઘૂસી આવ્યા હતા. નકલી સીબીઆઈની ટીમો તમામના ફોન કબજે કરી લીધા હતા, તેમજ ફિલ્મ નિર્માતા યુવક સામે દાદાગીરી કરી હતી. ફિલ્મ નિર્માતા યુવકે ફોન આપવાની ના પાડતા તેનું પાકીટ છીનવી લીધું હતું અને તેને માર માર્યો હતો. તેમજ યુવકે આઈ કાર્ડ માંગતા બોગસ આઈ કાર્ડ બતાવી ક્લબમાંથી ફરાર થયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે કારમાં ફરાર થયા હતા તે કાર ધનરાજ રાઠોડની હતી અને અન્ય 2 આરોપીઓની ઓળખ વિરેન્દ્રસિંહ ચાવડા અને વિજયસિંહ પરમાર તરીકે થઈ હતી. પોલીસે 3 આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 204, 115(2) અને 154 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.